નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે, જે અંબાપુર ખાતે શ્રી આઈ માતાજીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 બગ્ગીઓ લાઈવ ડીજે સહિત ખૂબ જ મોટી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તથા 21 કુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ પિયુષભાઈ ઠક્કર તથા પીએમ ઠક્કર સાહેબ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. ભોજાઈ માત કી જય. આજનો કાર્યક્રમ અમારા આઈ પંત માટે ઐતિહાસિક કાર્યક્રમ છે. આઈ માતાજીનો જન્મ અંબાપુર ગામ નામનું ગામમાં આજથી 550 વર્ષ પહેલાં થયું. અહીંથી બાદશાહ ખિલજીને, જે રામપુરાનો નવાબ હતો, એને પરચો આપી અને પછી મારવાડ બાજુ નીકળી ગયા. એ પછી અમને કાંઈ ખબર નહોતી કે અંબાપુર ગામ ક્યાં છે. અમારા જતી આ પેમા બાપાજી, જે આખા ગુજરાતના જતી છે, એમને આ કામ જુમેવારી સોંપી કે આ તમે અંબાપુરનો જ્યાં ક્યાંય હોય એને ગોતી કાઢો. કેમ કે આપણી પાસે ખાલી વિવરણ હતો કે ડાબીઓનો ઘર છે, આ છે, નદી છે, આ તો એમને 10 વર્ષની મહેનત એ રંગ લાવી અને એને પોતાને સપનો આવ્યો. અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે એને પોતાને આવ્યું કે આ જગ્યા આપણે માતાજીનું જન્મસ્થાન છે. તો પછી આ જન્મસ્થાનનો આપણે એને બધા દસ્તાવેજ કરાયા અને અહીંનો જો મારવાડી ઠક્કર સમાજ એનો જો સહયોગ અને એને એ પણ એ ગોતવામાં હતા કે અમારા કુલદેવી આઈ માતાજી, આઈ માતાજીનો ક્યાં સ્થાન છે. તો આ બધા ઠક્કર સમાજ મળી અને આ જગ્યા લીધી. અહીંયા સરસ રીતે આપ જોઈ હશે કે બહુ સરસ ધર્મશાળા બનાવી, બહુ ઐતિહાસિક એક મંદિર બનાવ્યું. અને આજે આઈ માતાના પૂરા આખા ઇન્ડિયામાં લગભગ 800થી વધારે મંદિર થઈ ગયા છે. પણ આ મુખ્ય મંદિર જ્યાં માતાજીનો જન્મ થયો અને બિલાડા જ્યાં માતાજી અંતર ધ્યાન થઈ અને જ્યોતમાં વિલીન થયા, એ બે મુખ્ય સ્થાન. તો આ હવે આ બિલાડાને લગભગ 500 વર્ષથી લોકો જાણે છે, પણ અંબાજી માટે ઘણી ખબર નહોતી. અમારે અગે આજે તમારે આ જે ભીડ આવવાની હતી, અમે હમણાં 20 દિવસ એમપીમાં હતા અને મારવાડમાં હતા, બધા ઇન્ટરેસ્ટેડ છે કે આવીએ. અમે બધાને હાથ જોડીને કીધું કે ભાઈ ત્યાં આવો તો સારું, જમવાની વ્યવસ્થા તો થઈ જશે પણ રહેવાની ને કરવાની એ પછી એટલા 15-15 હજાર 20-20 હજાર માણસ આવી જાઓ તો એ સંભવ નહીં થશે. તો એમને આજે હાથ જોડીને પણ આવવાવાળા સમયમાં આ એક બહુ મોટો તીર્થસ્થાન બનશે. જેમ અયોધ્યા રામલલાની જન્મભૂમિ, એવી જ રીતે આ સ્થાન, આ અમારા આઈ માતાજીનો જેનો બચપનનો નામ જીજીભાઈ હતો, એમની જન્મભૂમિ. અને હવે મારે બાપજીને દેખતા દેખતા આપણે આજે 800થી ઉપર કોઈ પણ આ આઈ પંથને ગુજરાતથી અને બહાર રાજસ્થાનથી બહાર નહોતો જાણતા. આજે આખા હિન્દુસ્તાનમાં મંદિર બની ગયા, એમના ધર્મશાળા, એમની કાર્યક્રમ લગાતાર, બધા ઉત્સવ માસ સુધી, બીજ ભાદવા સુધી બીજ બધામાં થાય છે. અને માતાજીની કૃપાથી લગભગ બધા જે આઈ પંથમાં રહ્યા અને આવે છે એની ઉપર આ માની ખૂબ કૃપા રહે છે. અને બધા તન મન ધને બધા આજે સુદૃઢ થઈ ગયા છે. અને આ તમે પોતા જુઓ ને કે આ અહીંયા કાંઈ નહોતો. આજેથી 5 વર્ષ પહેલાં અહીં કાંઈ નહોતો અને એકદમ જેમ માતાજીનો ચમત્કાર થયો છે એવો ચમત્કાર થયો. મારો બધા અહીંયા જો ભાવિક માણસો અહીંયા આવ્યા, પહોંચી શક્યા નહીં પહોંચી શક્યા, આપના ટીવીને મારફત બધાને હું પ્રાર્થના કરવી ચાહું છું, સંદેશ આપવા આવું છું કે આ એક બહુ જ મોટો તીર્થ સ્થાન છે. અહીંયા માતાજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થશે. આવો, દર્શન કરો, જમો, તમારી ઈચ્છા હોય તો રહો,
અને જે માતાજીને પ્રાર્થના કરો એ માતાજી સ્વીકારશે, એટલી જ અમારી ભાવના છે અને માતાજીની પ્રાર્થના છે. અમે લોકો ઘણા વર્ષથી અંબાપુર ક્યાં છે આ ગોતતા હતા, તો આ જે જગ્યા છે માતાજી સ્વપ્નમાં અમને સંકેત આપ્યો કે ડીસા પાસે ખડોસણ ગામ છે, એ ગામથી ડાબી કુળનું ઉત્પત્તિ આ ગામથી જ છે, તો માતાજીની ઉત્પત્તિ પણ આ ગામની જ છે. એ પછી અમે લોકો અહીંયા આવ્યા, તો હવે અહીં જગ્યા કેમ નક્કી કરવી એનો બહુ મોટો ચમડે કે મને સપનમ દેખાણો કે જે કાચવો રોડ ક્રોસ કરતો હોય એ જગ્યા માતાજીની છે. તો અમે આખો દિવસ ફરતા ફરતા અહીંયા આવ્યા ને, તો અહીંયા જ અમને કાચવો મળ્યો. આ જગ્યા પછી અમે નક્કી કરી આ માતાજીની પ્રાર્થના. તો ત્યારથી લોકો 2-5 વર્ષ થઈ ગયા, દર વર્ષ દર બીજે બહુ મોટો મેળો થાય, અહીંયા હજારોની સંખ્યામાં માતાજીના સેવકો અહીંયા આવે છે અને માતાજી સૌની મનોકામના પણ પૂરી કરે છે. અને માતાજીને આ જ પ્રાર્થના કરીએ કે જે આપને સરદાર વિશ્વાસથી આપને જે યાદ કરે એ તમે સદા માટે એમની કૃપા બનાવી રાખજો. અને સબ સુખી તને મને તને સુખી થાય એ જ પ્રાર્થના. બોલે આઈ માત કી જય. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે પિયુષભાઈ રતિલાલ ઠક્કર. પિયુષભાઈ, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ નિર્માણ થયું છે? આ મંદિર અમારા કુળદેવી શ્રી આઈ માતાનું છે અને અહીંયા ખરડોસણ ગામમાં જેની અમારા દિવાન સાહેબે એની ઉપમા આપી છે અંબાપુર ધામ, અને જે આઈ માતાનું જન્મસ્થળ કહેવાય છે અને એ અંબાપુર ધામ છે. કયો તાલુકો જિલ્લો, કયું ગામ? આ ડીસા તાલુકો લાગે અને બનાસકાંઠા જિલ્લો લાગે. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આ નવું મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અમારા પૂર્વજો આઈ માતાને લગભગ 200 વર્ષથી વધારે પૂજતા રહેલા છે, અને આ અંબાપુર જે ધામ છે એ અમારી કુળદેવીનું મંદિર બની રહ્યું છે. આમાં ઇતિહાસમાં ઊંડાણમાં જોવા જઈએ તો એવું છે કે આઈ માતાનો જન્મ સંવંત 1472માં આપણા જ આ ઇલાકામાં એટલે ડીસા પ્રાંતમાં થયેલો, અને ઇતિહાસકારોનું એવું કહેવું કે આ માતાજીનો જન્મ બનાસ નદીના કિનારે અને 600 વર્ષ પહેલાં જે પાલનપુર શહેર હતું અને નાના ગામડાઓમાં અહીંયા ભીલડી જૂના ડીસા આ જૂના ગામડાઓ હતા, અને બનાસ નદીના કિનારે આ માતાજીનો જન્મ હતો. અને માતાજીનું જન્મ સ્થળ શોધતા સંકેતો મળતા આપણે આ જગ્યાનું ખરીદ કરી અને માતાનું આ ભવ્ય મંદિર નિર્માણ જે સમસ્ત મારવાડી સમાજ, જે અમારો મારવાડી સમાજ છે એના સંચાલિત આ મંદિર અને ધર્મશાળા બંને છે. આ મંદિર અને ધર્મશાળા નિર્માણ કરવાનો હેતુ છે કે કહેવાય ને કે સંઘ શક્તિ કલયુગે, આ કળિયુગની અંદર જેની જોડે સંઘ શક્તિ હશે એ જીતશે. તો અમારું એવું માનવું છે કે મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અને ધર્મશાળા એ સમાજની ઉપયોગી એક વસ્તુ છે, જેમાં નાની દીકરીઓના લગ્ન હોય, સમૂહ લગ્ન હોય, નાના મેળાવડાનો પ્રસંગ હોય, આ બધું જ એની અંદર આવી શકાય, એટલે સમાજને ઉપયોગી એક આ સ્થળ પણ બની રહે અને એક આસ્થાનું કેન્દ્ર પણ બની રહે છે. અત્યારે અહીંયા શું કાર્યક્રમનું આયોજન, કેટલા દિવસનું, કઈ તારીખથી કઈ તારીખ સુધી શું શું આયોજન? આ કાર્યક્રમ અમે એવું કહીએ ને કે ભૂતોનો ભવિષ્ય એવો આ સમસ્ત મારવાડી સમાજ, જે અમારો સમસ્ત મારવાડી સમાજ છે એ 3500 પરિવારનો સમાજ છે, અને સમગ્ર મારવાડી સમાજને અમે આમંત્રણ આપ્યું છે, અને સમસ્ત મારવાડી સમાજની તારીખ 23 તારીખનો કાર્યક્રમ જે છે એ ગઈકાલે ગઈ, તો 23 તારીખની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમો, દિલ્હી અને જયપુરના કલાકારો કાલે આવ્યા, 21 કુંડીનો હવન ગઈકાલે સ્ટાર્ટ થયો, 24 તારીખના કાર્યક્રમમાં આજે શોભાયાત્રા જે આપણે કાઢી શંકર ભગવાનના મંદિરે લઈ અને અહીંયા આઈ માતાના મંદિર સુધી, તમામ જે તમામ મૂર્તિઓ છે એની શોભાયાત્રા રહી, દિવાન સાહેબની પણ ઉપસ્થિત રહી, બિલાડા મંદિરના પૂજારી શ્રી પ્રેમાબાવાની પણ ઉપસ્થિત રહી. તો આ શોભાયાત્રા હાલ હમણાં સમાપ્ત થઈ છે. હવે આજના કાર્યક્રમમાં બપોર પછી તપન વિધિ થશે, એના પછી સંતોનું સામયું, સંતોનું સ્વાગત આ થશે, અને આજે ગુજરાતના લોકલાડીલા કલાકાર આપણા માયાભાઈ આહીર સાંજે ઉપસ્થિત થવાના છે, એટલે ડાયરાની મોજ પણ આજે સાંજે લેવાની થશે. ત્યારબાદ આવતીકાલે જે 25 તારીખ છે એમાં દિવાન સાહેબ જે છે એમના હસ્તે મંદિરમાં આઈ માતાની અંદર અખંડ જ્યોત અને મૂર્તિનું પ્રસ્થાપિત થશે 12:39 તારીખે 12:39ના સમયે આવતીકાલે એ માતાજીના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમ 25મી તારીખે પૂરો થશે. કેવી રીતે શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર બની રહેશે મંદિર? જો આ છે ને, અમે એક સરસ મજાનો એક નવીન પ્રયોગ આની અંદર કરી રહ્યા છીએ, જે વર્ષો જૂની પરંપરા છે એને ફરી રીડેવલપ કરી રહ્યા છીએ. હું આપને સમજાવું કે અમે છે ને અહીંયા
મંદિર તો હોય પણ પૂજારી નથી વ્યવસ્થા હોતી, પરંતુ અમે એક સમાજને પ્રેરણા માટે, બધા બધા સમાજોની પ્રેરણા માટે એક નવું અભિગમન દાખવી રહ્યા છીએ, જે આપણે જણાવું કે દરેક પૂજારીના આજે લિસ્ટિંગ કરવામાં આવશે દરેક મહિના વાઇઝ, કે પહેલી તારીખે કોણ પૂજારી દંપતીમાં આવશે, બીજી તારીખે કોણ દંપતીમાં આવશે, એમ સવારે 9 વાગે અહીંયા દંપતીમાં આવવાનું, આખો દિવસ શ્રમ ભક્તિ કરવાની, અને શ્રમ ભક્તિ કરીને સાંજની એની આરતી કરવાની, આવતીકાલે બીજી આરતી કરવાની, એ આરતી કર્યા બાદ બીજું દંપતી સવારે 9 વાગે આવે એટલે આ દંપતી રિલીઝ થાય. એટલે એક પહેલી પૂજારીની વ્યવસ્થા, જે માતાજીને કહેવાય ને કે સમય અને તમારી એફિશિયન્સીની જ જરૂર છે, પૈસો તો ગૌણ છે, જેને આપેલો એ જ આપવાનો છે પાછો, પરંતુ સમય અને એફિશિયન્સી અહીંયા રજૂ કરવાની છે, એ નવો અમે કોન્સેપ્ટ લાવી રહ્યા છીએ. બીજું શું વિશેષમાં અને ભવિષ્યમાં શું શું પ્લાનિંગ છે? હા, બીજું છે ને, અમે કહેવાય ને કે દરેકનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર થવું જોઈએ, તો જે શક્તિ છે, શક્તિનું ઇન્વોલ્વમેન્ટ આમાં કેવી રીતે થાય, અને અમે વિચાર્યું કે માતાજીએ જ્યારે 600 વર્ષ પહેલાં જે તે સમયની અનુકૂળતા મુજબ 11 નિયમ બનાવ્યા હતા, 11 નિયમ અને 11 એક સૂતરનો દોરો હોય જેને 11 ગાંઠ વાળી 11 માતાજીના નિયમ છે એ બોલી અને દોરો પહેરવાનો, એટલે આપણે એ દોરાની સાથે જેમ આપણને જનોઈ ઋષિ મુનિઓ આપી છે એમ આઈ માતાએ આઈ પંથના અનુયાયીઓ માટે એક દોરાની વ્યવસ્થા કરી. તો અમે આ વખતે બહેનોને આહ્વાન કર્યું કે તમે માતાજી માટે શું અર્પણ કરી શકશો, તો બહેનોએ એવું કહ્યું કે અમે એક બહેન 51 દોરા બનાવશે, આઈ માતાના 11 નિયમ બોલતા બોલતા 11 ગાંઠ વાળીને લઈને આવશે. તો અહીંયા લગભગ આજે 1000 દોરાઓ માતાજીના શ્રદ્ધાના કેન્દ્ર નિમિત્તે અહીંયા આવ્યા છે, અને આજે અને આવતીકાલે દિવાન સાહેબ એ દોરા પોતાના હાથે દરેક પુરુષોને બાંધશે. વિશેષ બીજું માતાજીનું છે ને, એ અખંડ જ્યોતિમાં વિલીનીકરણ થયું છે, તો માતાજી એક જ્યોત સ્વરૂપે છે અને જ્યોતમાં કેસર આવે છે. જ્યારે તમે કોઈ પણ જ્યોત ઉપર કરશો ને, ઉપર કંઈક રાખશો તો તમને કાળાશ જોવા મળશે. જ્યારે અમારું બિલાડા અને એના અન્યત્ર ટોટલ ભારતની અંદર 726 આઈ માતાના મંદિર છે, તો 726 મંદિરોની અંદર ટોટલ મંદિરોમાં કેસર આવે છે. એક આ અત્યારે કળિયુગની અંદરનો એક એ છે. આયોજનોમાં તો એવું છે કે એક તો આ સંકુલ બન્યું છે, સંકુલની અંદર અમે ભવિષ્યની અંદર યોગ વિદ્યા, યોગ માટે અને નાની નાની છોકરાઓને રમત ગમતની પ્રવૃત્તિ, પછી અહીંયા જે રૂમ છે એટલે કોઈ જસ્ટ બહારથી મંદિરમાં આવે તો એને ઉપર બહાર રૂમ બનવાની છે, તો બહાર રૂમમાં એ રહેવાની વ્યવસ્થા થાય છે. એટલે આ બધી મીન્સ કે લોકોને જરૂરિયાત મુજબ બધી ઘણી બધી પ્રવૃત્તિ, લોકોને મદદરૂપ થાય એ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને બીજું મારે વધારે એમ કહેવું કે અમને કોઈ આજે 8 વર્ષ પહેલાંનો પ્લાન હતો અને અમને કોઈને આશા નહોતી. આજે માતાજીનો જે પરચો કહેવાય, માતાજીની જે કૃપા કહેવાય ને, કે અમે જે આ શરૂ કર્યું ને એની અંદર જે વરસાદ વરસ્યો છે, જે લોકોને પૈસાનો જે વરસાદ છે, એટલે અમને 3.5 કરોડ 4 કરોડ જેવું ભંડોળ, કે આમ અમે આશા નથી રાખી એટલું મોટું ભંડોળ અમને 2 દિવસમાં ભેગું થઈ ગયું છે. ઘણી શ્રદ્ધા, લોકો જે શ્રદ્ધા જે આશા રાખીને આવે છે એ એમની પૂર્ણ થાય છે, અને એટલે જ અત્યારે લગભગ ગઈકાલે 2000 માણસ હતું, આજે અમને 4000 માણસની આશા છે, અને કાલની જે છેલ્લી વિધિની અંદર લગભગ 8000 મહેરામણ ઉમટશે એવી અમને આશા છે.